તો આપણા શાસ્ત્રો માત્ર આગમ ગ્રંથો માત્ર જૈન સાધુઓ માટે જ. અરે અમે પણ યોગોદ્વહન કરીએ, ગુરુ અનુગ્રહ આપે તો વંચાય. પણ આ શાસ્ત્રો જ્યારથી ખુલ્લા મુકાણા, પરદેશીઓ વાંચતા થયા, એમાં લાભ કરતા નુકસાન વધારે થયું છે. કેટલાક શાસ્ત્રો ગુપ્ત રાખવાના હોય, ભગવતી સૂત્રને તમારે હાથ જોડવાના હોય, તમારે વાંચવાનું ના હોય, હાથ જોડીને ગુરુની પાસે સાંભળવાનું હોય. પેથણસા સાંભળતા હતા, ખબર છે? 500 વર્ષ પહેલાના માંડવગઢ ગયા છો? માંડુ એ માંડવગઢના પેથણસા ગુરુ મહારાજની પાસે ભગવતી સૂત્ર સાંભળે, અને ભગવતી સૂત્રમાં 36,000 વખત કયા શબ્દનો પ્રયોગ થયો? ગોયમાં. આ ગોયમાં શબ્દ આવે ત્યારે એક સોના મોર મૂકતા, 1 ગ્રામ, એની વાઈફ 1.5 ગ્રામ, એમના મધર 5 ગ્રામ, અને ટોટલ ભેગી થઈ અને અબાઉટ 36 ને 18 કેટલા થયા? 54, અને એમાં 9 ઉમેરો એટલે 63,000 ગ્રામ સોનું ભેગું થયું. એ 63,000 ગ્રામ માંથી સોનાના અક્ષરે ભગવતી સૂત્ર પેથણસા એ લખ્યું. શું પેથણસા હતા! પોલિટિક્સ ની અંદર જેટલા ઊંડા ઉતર્યા હતા, એટલા ધર્મમાં પણ એ લોકો ઊંડા ઉતર્યા હતા. વસ્તુપાળને તમે કમ સમજો છો? ઘોડા પર બેસીને તલવાર પણ ચલાવતા હતા, અને ઘરે બેસીને કલમ પણ ચલાવતા હતા. એમનું લખેલું નર નારાયણાનંદ મહાકાવ્ય આજે પણ ખંભાતના તાળપત્ર જ્ઞાન ભંડારમાં છે. તો કુમારપાળને તમે શું સમજો છો? રાધા કુમારપાળ 70 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવા બેઠા હતા. અનિશભાઈ તમે ભણી શકો કે ના ભણી શકો? થઈ ગયા 70. 70 વર્ષે સંસ્કૃત વ્યાકરણ કુમારપાળ મહારાજા ભણે. કેટલા દેશના માલિક હતા? 18. અને તમે કેટલા દેશના? હું ઘણી વાર પૂછું કે ભરત ચક્રવર્તી 6 ખંડના માલિક હતા, બરાબર? તો એક વખત મને એક છોકરાએ કીધું, અમે 6 ખંડના માલિક. એવું તું ઓલી 6 ખંડ ત્યાંથી? મને કહે, જુઓ ડ્રોઈંગ રૂમ મારો બેટો ગણાવતો ગયો, બેડરૂમ, કિચન રૂમ, આગે બોલો, સ્ટડી રૂમ, આ સ્ટોર રૂમ, આ 5 રૂમ ભેગા થયા. પછી મને કે આલો છઠ્ઠું, મેં કીધું બાથરૂમ, બીજા હા બરાબર બા. 6 ખંડના માલિક. ઓ કુમારપાળ 18 દેશના રાજા થઈને પણ સંસ્કૃત તો ભણ્યા, પણ સંસ્કૃતમાં એમને ભગવાનની સ્તુતિ બનાવી છે. નમ્રા કિલા ખંડન મૌલી રત્ન રશ્મિક છટા પલ્લવી તાઉરી પીઠ વિધ્વસ્ત કર્મ વ્યસન પ્રબંધ ત્રિલોક બંધો જયતાચ્છિનેન્દ્ર. હે 3 લોકના નાથ ભગવાન, તમારું જય થાવ. આ રચના કુમારપાળ મહારાજ. કુમારપાળને સમય મળે, વસ્તુપાળને સમય મળે, પેથણસાને સમય મળે, તમે બધા એના બાપ કહેવાઓ નહીં? તમને સમય ના મળે ભણવાનો, સંસ્કૃત ના ભણો તો કાંઈ નહીં, હિ સૂત્ર તો ભણો. આ પરદેશીઓ આટલું ભણી જાય અને એનાથી ગરબડ ગોટાળા અર્થ કરી જાય. હું એ કીધો સત્યેન્દ્રનાથ બોઝ ભગવતી હાથમાં, ભગવતીમાં ઝીણામાં ઝીણી વાંધો છે.